Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain the basics of cascading style sheets, that is CSS. We will cover the points like what is CSS, uses or advantages of CSS, and general syntax of CSS. Let us start. Let me explain what is CSS. In any web page, actually there are two parts. First is the content part and second is the presentation part. In content part, we can decide what we will display on the web page. That means web page upar kayo content apne display karavishu. That is decided by the content part. But in presentation part, we will decide how it is to be displayed. That means in presentation part, જે કન્ટેન્ટ પાર્ટ આપણે ડિસ્પ્લે કરાવવો છે એ કેવી રીતે કરાવશું ધેટ વિલ બી ડિસાઇડેડ બાય ધ સીએસએસ ધેટ મીન્સ ફોર્મેટિંગ ઇઝ ડન બાય ધ સીએસએસ સો ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ફોર્મેટિંગ ધેટ મીન્સ ટુ અપ્લાય ધ ફોર્મેટિંગ સીએસએસ ઇઝ યુઝડ ઇટ ઇઝ રિલીઝડ ઇન 1996 બાય W3C ઇટ ઇઝ ધ સ્ટાઇલ શીટ લેંગ્વેજ વિચ ડિસ્ક્રાઇબ્સ ધ પ્રેઝન્ટેશન ઓફ યોર વેબ પેજ including your colors, layouts, fonts, etc. It is completely independent from HTML part and it can be embedded with HTML or any XML based markup languages. That means you can write down your style sheet externally, internally or inline and you can embed it within HTML file. So that content is decided by the HTML and formatting is decided by the CSS. Now there are many advantages of CSS, or you can say these are the uses of CSS or characteristics of CSS. The very first and very important is it allows separation of document content from the document presentation. If you will not use the CSS, then what you will do for formatting, you will use the HTML tags. That means ki jo CSS no use nahi karo ane tamare ફોર્મેટિંગ કરવું હશે તો તમે HTML પેજની અંદર HTML ટેક્સનો યુઝ કરશો દેટ મીન્સ કે કન્ટેન્ટ પણ HTML થી ડિસાઇડ થશે અને પ્રેઝન્ટેશન પણ HTML થી ડિસાઇડ થશે તો HTML ની અંદર કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન પાર્ટ છે મિક્સ થઈ જશે બટ ઇફ યુ વિલ યુઝ ધ CSS તો તમારું જે પ્રેઝન્ટેશન પાર્ટ છે એ અલગ રહેશે અને HTML પાર્ટ છે એ પણ અલગ રહેશે એટલે કે કન્ટેન્ટ પાર્ટ અને પ્રેઝન્ટેશન પાર્ટ છે એ એકબીજાથી સેપરેટ થઈ જશે So this is the main advantage of CSS. So it provides more flexibility and control in the specification of presentation characteristics. That means કે હવે CSS થી તમે પ્રેઝન્ટેશન પાર્ટને અલગ રાખી શકો છો એટલે જે ફોર્મેટિંગ કરવાનું છે એ કન્ટેન્ટ પાર્ટ સાથે હવે નથી એટલે તમને ફ્લેક્સિબિલિટી મળે છે કે જ્યારે તમારે પ્રેઝન્ટેશન પાર્ટ ચેન્જ કરવું છે તો તમે એટલા પાર્ટને જ ટચ કરશો અને જ્યારે તમારે કન્ટેન્ટ પાર્ટ ચેન્જ કરવું છે ત્યારે તમે HTML પાર્ટને જ ટચ કરશો દેટ મીન્સ HTML પાર્ટ અને પ્રેઝન્ટેશન પાર્ટ એટલે કે કન્ટેન્ટ પાર્ટ અને પ્રેઝન્ટેશન પાર્ટ છે હવે એકબીજાથી કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે ઇટ એનેબલ્સ મલ્ટિપલ પેજીસ ટુ શેર ધ ફોર્મેટિંગ વેબસાઇટની અંદર ઘણા બધા પેજીસ એવા હોય છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય એ કોમન રહેતો હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ વેબસાઇટની અંદર હેડર પાર્ટ અને ફૂટર પાર્ટ એ કોમન હોય ઓનલી વચ્ચેનો જે કન્ટેન્ટ પાર્ટ હોય એ જ ચેન્જ થતો હોય તો તમે હેડર પાર્ટ અને ફૂટર પાર્ટ માટે કોઈ કોમન CSS બનાવી શકો જે એક વખત બનાવી લેવાની અને એને બધા જ પેજ સાથે લિંક કરાવડાવી દેવાની એટલે એવા ફોર્મેટિંગ સેટિંગ્સ કે જે મલ્ટિપલ પેજીસમાં કરવાના હોય તેના માટે તમારે એવરી ટાઈમ દરેક પેજ ઉપર ફોર્મેટિંગ સેટિંગ્સ લખવાની જરૂર નથી યુ કેન ક્રિએટ ધ CSS ફોર દેટ અને એ એક જ વખત બનાવી અને તેને મલ્ટિપલ પેજીસ ઉપર અપ્લાય કરી શકો થસ ઇટ એનેબલ્સ મલ્ટિપલ પેજીસ ટુ શેર ધ સેમ ફોર્મેટિંગ સેટિંગ્સ ઇટ રિડ્યુસિસ ધ કોમ્પ્લેક્સિટી બીકોઝ CSS કેન બી એક્સટર્નલ ઓર ઇન્ટરનલ ટુ ધ HTML ડોક્યુમેન્ટ CSS છે એ તમે એક્સટર્નલ લખી શકો ઓર ઇન્ટરનલ લખી શકો અને એ તમારે એક જ વખત ક્રિએટ કરવાની છે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરવાની છે એટલે હવે જે HTML પેજનો જે લાઇન ઓફ કોડ છે એ ઘટી જશે દેટ મીન્સ કે HTML પેજની અંદર કોમ્પ્લેક્સિટી છે એ પણ કોડની ઘટી જશે ઇટ રિડ્યુસિસ ધ રિપીટેશન ઇન ધ સ્ટ્રક્ચર કન્ટેન્ટ હવે સેમ CSSનો તમે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરી શકો છો એટલે બધા જ પેજીસ ઉપર છે તમારે જેને ચેન્જ કરવાની જરૂર નથી
અને એટલે જે મતલબ કે બધા જ પેજ ઉપર જઈને કોડ લખવાની જરૂર નથી. એટલે કોમન ફોર્મેટિંગ સેટિંગ્સ છે એ હવે આપણે એક જ વખત સીએસએસની અંદર સ્પેસિફાઈ કરી દઈએ છીએ, એટલે બધા જ એચટીએમએલ પેજ ઉપર એ સેટિંગ્સને સ્પેસિફાઈ કરવાની જરૂર પડતી નથી, જેને લીધે કોડ છે એ રિડ્યુસ થઈ જાય છે. ઇટ અલાઉઝ ધ વેબ પેજીસ ટુ ડિસ્પ્લે ડિફરન્ટલી ડિપેન્ડિંગ ઓન ધ સ્ક્રીન સાઇઝ ઓર ડિવાઇસીસ ઓન વિચ ઇટ ઇઝ બીંગ વ્યૂડ. આપણું જે વેબસાઇટ હોય તે અલગ અલગ સાઇઝના ડિવાઇસીસ ઉપર વ્યૂ થતું હોય, દેટ મીન્સ કે એ લેપટોપમાં બી કોઈ યુઝર વેબસાઇટ ઓપન કરતા હોય, કોઈ ટેબ્લેટમાં ઓપન કરતા હોય, કોઈ કમ્પ્યુટરની અંદર ઓપન કરતા હોય, કોઈ મોબાઈલમાં ઓપન કરતા હોય, દેટ મીન્સ કે અલગ અલગ સાઇઝ સ્ક્રીન સાઇઝના ડિવાઇસીસની અંદર જ્યારે વેબસાઇટ ઓપન થાય ત્યારે એના કમ્પોનન્ટ છે એ ઓટોમેટિકલી રીસાઇઝ થઈ જવા જોઈએ, ઓર એનું જે અલાઇનમેન્ટ કે ઓરિએન્ટેશન છે ઓટોમેટિકલી ગોઠવાઈ જવું જોઈએ. તો ઇટ કેન બી ડન વિથ ધ સીએસએસ. એટલે હવે સીએસએસનો યુઝ કરીને તમે તમારી વેબસાઇટ જ્યારે બનાવશો ત્યારે સ્ક્રીન સાઇઝથી એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. ઇટ સ્પેસિફાઈઝ ધ સ્ટાઇલ વન્સ ફોર અ રેન્જ ઓફ એચટીએમએલ એલિમેન્ટ્સ સિલેક્ટેડ બાય ધ ક્લાસ ટાઈપ ઓર રિલેશનશિપ ટુ ધ અધર્સ. ધીસ ઇઝ મચ મોર ઇફિશિયન્ટ દેન રિપીટિંગ સ્ટાઇલ ઇન્ફોર્મેશન ઇનલાઇન ફોર ઈચ અકરન્સ ઓફ ધી એલિમેન્ટ. જ્યારે તમે ઇન્ટરનલ કે ઇનલાઇન સીએસએસ કરો છો ત્યારે ફોર એક્ઝામ્પલ કોઈ વેબ પેજની અંદર 10 times તમે ઇમેજ ટેગનો યુઝ કરેલો છે આઈએમજી ટેગનો, તો એવરી જે ફોર્મેટિંગ સેટિંગ્સ છે તમારે બધી જ ઇમેજીસ ઉપર કરવાના હોય તો એવરી ઇમેજ ટેગની અંદર લખવાને બદલે હવે તમે સીએસએસથી એક વખત સ્પેસિફાઈ કરી શકશો. એટલે તમારું જે એચટીએમએલ સિલેક્ટર, દેટ મીન્સ કે કોઈ પણ એચટીએમએલ ટેગની જ્યારે તમે એઝ અ સિલેક્ટર યુઝ કરો છો, ઓર તમે કોઈ આઈડી સિલેક્ટર યુઝ કરો છો, ઓર તમે કોઈ ક્લાસ સિલેક્ટર યુઝ કરો છો, ત્યારે તમે નંબર ઓફ એલિમેન્ટ્સ ઉપર એટ એ ટાઈમ ઓપરેશન્સ પરફોર્મ કરી શકશો, ફોર્મેટિંગ અપ્લાય કરી શકશો. એટ ઈચ એન્ડ એવરી અકરન્સ તમારે ફોર્મેટિંગ સેટિંગ્સ હવે લખવાની જરૂર નથી. સ્ટાઇલ સીટ્સની અંદર જે સ્ટાઇલ રૂલ્સ છે, જેમ કે કોઈ એક્સટર્નલ સીએસએસ છે જેની અંદર તમે કોઈ સ્ટાઇલ રૂલ સ્પેસિફાઈ કર્યો છે, દેન ધી સીએસએસ આર ઓનલી ડાઉનલોડેડ વન્સ બાય યોર બ્રાઉઝર, દેન ધે આર કેશ્ડ એન્ડ દેટ મીન્સ ઇન્ટરનલી સ્ટોર્ડ એન્ડ યુઝડ ફોર ઈચ પેજ લોડ. The use of CSS can lead to lighter page loads and improved performance. That means, જ્યારે તમે CSSને ફર્સ્ટ ટાઈમ લોડ થશે, ક્યારે લોડ થશે? જ્યારે તમારું વેબ પેજ છે એ ફર્સ્ટ ટાઈમ લોડ થાય ત્યારે એમાં જે CSS તમે અપ્લાય કરી હોય એ એક વખત ફર્સ્ટ ટાઈમ છે તમારા કમ્પ્યુટરની અંદર લોડ થશે અને કેશ થઈ જશે, દેટ મીન્સ કે સ્ટોર થઈ જશે. પછી તમે વેબસાઇટના અલગ અલગ પેજીસને સર્ફ કરીને જ્યારે જ્યારે તમે એ પેજ ઉપર ફરીથી રિટર્ન થાવ છો ત્યારે તમારી ઇન્ટરનલ કેશની અંદરથી જ તમારા સીએસએસના સેટિંગ્સ છે વેબસાઇટની અંદર લોડ થશે, દેટ મીન્સ આને લીધે પેજ લોડ થવાનો ટાઈમ જે છે એ ઘટી જશે અને એનાથી પરફોર્મન્સ છે એટલે કે વેબસાઇટની સ્પીડ પણ વધી જશે. So these all are the advantages of CSS. Now how you can write down the CSS? What is the general syntax to write the CSS? CSS ની અંદર આપણે જે ફોર્મેટિંગ સેટિંગ્સ લખીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ ધ સ્ટાઇલ રૂલ. આ સ્ટાઇલ રૂલ જે છે એની અંદર તમે ડિફરન્ટ ટાઈપના ફોર્મેટિંગ સેટિંગ્સ છે એ કરી શકો, એન્ડ ધી સ્ટાઇલ રૂલ કેન બી અપ્લાઇડ ટુ ડિફરન્ટ સેક્શન્સ ઓફ યોર વેબ પેજ. This style rule consists of two parts. There are two parts in any style rule. First is the selector and second is the declaration. Selector is an HTML tag at which style will be applied. Actually, it is not only the HTML tag. There are many types of selectors like HTML selector or element selector, class selector, ID selector, etc. Or you can have the child and parent relationship in the CSS too, in the style rule or in the selector too. That means selector ની અંદર you can specify different types of selectors. So here I have written it selector, then curly bracket, then property, colon, value and curly bracket again. So this is the general syntax to write down the CSS. Selector ની અંદર તમે કોઈ HTML selector પણ આપી શકો, or you can use a different selectors like ID selector or class selector. And second part is the declaration. જે કર્લી બ્રેકેટની અંદર જે લખેલો છે એ ડિક્લેરેશન પાર્ટ છે. ઇન ડિક્લેરેશન પાર્ટ દેર આર અગેન ટુ પાર્ટ્સ, પ્રોપર્ટી, કોલન એન્ડ વેલ્યુ. હિયર ડિફરન્ટ સીએસએસ પ્રોપર્ટી યુ કેન ગીવ, એન્ડ હિયર ઇન વેલ્યુ પાર્ટ યુ કેન ગીવ ધ અલાઉડ વેલ્યુ ઓફ ઇટ. હવે તમારે એક જ લાઇનની અંદર મલ્ટીપલ પ્રોપર્ટી સેટ કરવી હોય દેન
Multiple properties can be separated by semicolon. That means property colon value, semicolon, again property colon value, and so on. So declaration has again two parts, property and value, which is separated by colon, and it is enclosed within the curly brackets. So this is how you can write down the any CSS. Now here I have given three examples. First is the HTML selector, that is H1 curly bracket, color is the text property, and colon, and this is the color value. If there are only one formatting setting you are doing, then semicolon is not compulsory. You can write down or without semicolon, it will be executed. Now second is the class type selector. We will discuss different types of selectors in detail. Dot first, then color red, text align left. So here consecutively you are setting the two properties. Then here you can also write down like this. If you want to apply any formatting settings on multiple tags, then here I have written P, H2. That means these two settings can be simultaneously done on these two tags. So this is the general syntax of CSS. You can write down any type of formatting setting using this style rule: selector, then curly bracket, property, colon, value, and specify the multiple settings in a common line too. So this is about the basics of CSS, how you can use the CSS, what are the advantages of CSS, and how you can write down the CSS. Thank you.